नमस्कार दर्शक मित्रों, करुणा फाउंडेशन ट्रस्ट एनिमल हेल्पलाइन राजकोट संचालित करुणा टॉक्स में आप सर्वेनु हार्दिक स्वागत छे। करुणा टॉक्स में आज आपनी साथे मानस मित्तल खेतानी छे। માનસ જે છે એ પોતાના જન્મદિવસની ઉજવણી પર્યાવરણ તેમજ જીવદયાને પ્રવૃત્તિઓને સમર્પિત કરીને કરવાનો છે। તે ઉંમરે બાળકો પોતાના જન્મદિવસની ઉજવણી ખૂબ જ જોરશોરોથી પોતાના મિત્રો સાથે પાર્ટી કરીને ઉજવે છે, ત્યારે માનસને પર્યાવરણને સમર્પિત કરવાનો પોતાના જન્મદિવસને પર્યાવરણને સમર્પિત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તે ચાલો એમની પાસેથી જાણીએ। માનસ, આ રીતે તમારો વિચાર જીવદયા પ્રવૃત્તિ તેમજ પર્યાવરણને સમર્પિત કરવા માટે કેવી રીતે આવ્યો? ત્યારથી હું નાનો છું ત્યારથી હું વૃક્ષો વાવું છું, કીડીને કીડીયાળું નાખું છું, માછલીને નોટ નાખું છું, ગાય માટે કુંડી ભરું છું, કબૂતરને ચણ નાખું છું। ત્યારથી જ્યારથી નાનો હતો ત્યારથી જ મને બધા ઉપર પ્રાણીઓ ઉપર પ્રેમ થવા લાગ્યો હતો। અને આજ વખતે જ્યારે મારો જન્મદિવસ છે ત્યારે હું મારા જન્મદિવસ નિમિત્તે હું મારું 14મું વર્ષ બેસે છે એટલે હું 14 વૃક્ષ વાવીને અને કીડીને કીડીયારું માછલીને લોટની ગોળી ગાયને કુંડી ભરીશ અને કબૂતરને ચણ નાખીશ ને એવી બધી પ્રવૃત્તિઓ કરીશ। અચ્છા માનસ, અમે એવું સાંભળ્યું છે કે તમે તમારી સાથે તમારા મિત્રોને પણ આ પ્રવૃત્તિમાં સાથે રાખવાનો? હા, હું મારા મિત્રોને પણ સાથે રાખવાનો છું અને તે લોકોને પણ પ્રેરણા દઈશ કે આવી બધી વસ્તુ કરે। ખૂબ જ સારી વાત કહેવાય, પર્યાવરણને સમર્પિત પોતાની જાતને કરવું તો સહેલું છે પણ સાથે સાથે બીજાને પણ શિક્ષણ મળે એવી ખૂબ અનેરી આવડત માનસમાં છે। માનસ પાસેથી એ જાણીએ કે માનસ, તમે આ પોતાના 14મા જન્મદિવસ નિમિત્તે તમે કહ્યું કે તમે વૃક્ષોનું વાવેતર કરવાના છો, તો તમે કેવા પ્રકારના વૃક્ષોનું અને કેટલા વૃક્ષોનું વાવેતર કરવાના છો? એમાં હું ઉમરો, પીપળો, વડલો વગેરે બધા વૃક્ષો વાવવાનો છું। અચ્છા, આ વૃક્ષો વાવવામાં તમને કોઈનો સાથ સહકાર મળી રહ્યો છે? હા, તેમાં મને સદભાવના વૃદ્ધાશ્રમનો સાથ સહકાર અને મારા પપ્પાનો સાથ સહકાર મળે છે। જેમ કરીને આપણે વૃક્ષો વાવીએ તો તે પશુ પક્ષીઓ તથા પ્રાણીઓને કામમાં આવે એવા વૃક્ષો વાવું છું। વાહ, ખૂબ જ સારી વાત કહેવાય। માનસ, તમે જે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવાના છો તે એકવાર ફરીથી અમને જણાવશો, કારણ જેથી અમારા મિત્રોને પણ ખબર પડે કે જન્મદિવસની ઉજવણી પર્યાવરણ તેમજ જીવદયાને સમર્પિત કરીને કેવી રીતે કરી શકાય? હા, હું કીડીને કીડીયાળું નાખીશ, માછલીને લોટની ગોળી નાખીશ, પછી કબૂતરને ચણ આપીશ, ગાયની કુંડી ભરીશ તથા વૃક્ષો વાવીશ તથા આવી બધી અન્ય પ્રવૃત્તિ કરીશ। વાહ, ખૂબ જ સારી વાત કહેવાય। માનસ જે છે એ પોતાનો જન્મદિવસ 14મો જન્મદિવસ પર્યાવરણ તેમજ જીવદયાને સમર્પિત કરવા જઈ રહ્યો છે, ત્યારે આપણી પણ ફરજ બને છે કે આપણે પોતાના બાળકોને પણ આવી શિક્ષા આપીએ। જ્યારે આપણે જોઈએ છીએ કે વર્તમાન સમયમાં પોતાનો જન્મદિવસ ખૂબ જ જોરશોરોથી આનંદ ઉલ્લાસમાં કેક કાપીને કે પાર્ટી કરીને ઉજવવાનો ટ્રેન્ડ તો છે જ, પણ હવે આ ટ્રેન્ડ જે છે એ પર્યાવરણને તેમજ જીવદયાને સમર્પિત કરીને નવો ટ્રેન્ડ બનાવીએ, આપણે બનાવીએ, આપણા થકી બનાવીએ, તેમજ પોતાનો જન્મદિવસ જે છે એ કોઈ પર્યાવરણીય પ્રવૃત્તિ કે કોઈ દર્દી કે દરિદ્ર નારાયણની સેવા કરીને ઉજવીએ, જેથી પર્યાવરણનો સમાજનો દરેકનો એક સાથે ફાયદો થઈ શકે। આભાર।